नमस्कार बाळ मित्रों, चैताली मैम आपनु सामान्य ज्ञानना क्लासेस में हार्दिक स्वागत करे छे। बाळ मित्रों, अत्यार सुधी आपणे गुजराती अने गणितना विषय में अभ्यास कर्यो। आजे आपणे नवो विषय सामान्य ज्ञान में अभ्यास करवाना छे। बाळ मित्रों, आ छे सामान्य ज्ञान। जो तमने फोटो देखाय छे ने, ए आपणी सामान्य ज्ञाननी बुक छे, पाठ्यपुस्तक छे। एमांथी आपणे सामान्य ज्ञान भणवाना छीए। बाळ मित्रों, तमे सामान्य ज्ञान एटले आगळ भणी गया छो ने, तमने ख्याल छे ने सामान्य ज्ञान एटले? हाँ, सामान्य ज्ञान ने जनरल नॉलेज पण कहेवामां आवे छे, जेने आपणे शॉर्ट फॉर्म में जीके एम कही सकीए। तमे नर्सरी में भणी गया ने? हाँ। नमस्कार बाळ मित्रों। मित्रों, आपणे सामान्य ज्ञाननी चोपड़ीमां पहेलुं प्रकरण भणवाना छे, शरीरना भाग। शुं छे? शरीरना भाग। आपणो शरीर मुख्य त्रण भागनुं बनेलुं छे। આપણા શરીરમાં મુખ્ય કેટલા ભાગ છે? ત્રણ। એ નંબર એક માથું, નંબર બે ધડ, અને નંબર ત્રણ હાથ પગ। આપણા શરીરમાં મુખ્ય ત્રણ ભાગ કયા કયા? માથું, ધડ અને હાથ પગ। આપણને એક માથું, એક ધડ અને બે હાથ અને બે પગ છે। બધાને છે ને તમને પણ? હા। શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્યો કરે છે। આપણા શરીરના દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્યો કરે છે। ચાલો આપણે શરીરના આ ભાગોને ઓળખીએ। બાળ મિત્રો, શરીરના આ બધા ભાગોને આપણે ઓળખીએ તો સૌ પ્રથમ અહીંયા છે, ચિત્ર દેખાય ને તમને બધાને? નાના બાળકનું ચિત્ર દેખાય ને? હા, તો ચિત્ર તમે જ છો એમ સ્વીકારી શકો। આ ચિત્રમાં તમે ઊભા રહેલા છે, ઊભા રહી જાઓ અને વિચારો, તમારે આ જે ભાગ છે એને માથું કહેવાય ને? શરીરના ઉપરનો ભાગ જેના ઉપર વાળ છે એને શું કહેવાય? માથું। પછી અહીંયા તીર પાડેલું છે, તમને એને એ ભાગને શું કહેવાય? ધડ। ધડ બધાનું છે ને? બધાનું ધડ, છાતી વાળો જે ભાગ કહેવાય ને એને ધડ કહેવાય। પછી તમે લખો શાનાથી? બુકમાં લખો શાનાથી? તાળી શાનાથી પાડો? હા, ખાવો શાનાથી? કઈ વસ્તુ કોના વડે પકડો? તો તે હાથ છે, એ આપણા હાથ છે। અને તમે દોડી સાના વળે શકો, ચાલી સાના વળે શકો, એ બધું જે કાર્ય કરે છે તે પગ દ્વારા કરી શકીએ। એટલે અહીંયા શું છે? પગ। ખબર પડી ને બાળકો? આપણા શરીરમાં મુખ્ય ત્રણ ભાગ છે, તો કયું કયું? માથું, તો માથું અહીંયા છે ને? ધડ, તો ધડ બી છે ને બધાને? અને ત્રણ નંબરમાં હાથ પગ, બંને સાથે છે, હાથ અને પગ, આ હાથ અને આ બે પગ। બાળ મિત્રો, હવે આપણે આગળ વધીએ, જેમાં છે માથું વિશે માહિતી મેળવીએ। માથું માં બધાનું છે ને ઘણું બધા,
માથું એટલે કે આખો આપણો ગરદન સુધીનો ભાગ, ઉપર વાળ થી ગરદન સુધીનો ભાગ, જેમાં આપણે વાંચીએ પહેલા, આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. આપણે માથા ઉપર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. બધા માથામાં પહેરે ને ટોપી? હા. માથામાં નીચેના ભાગ આવેલા છે, માથામાં નીચે બતાવેલા છે ને એ બધા ભાગ આવેલા છે. તો માથામાં મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે. મગજ, મગજ આપણું અહીંયા આવેલું ને કપાળમાં અંદર. પછી આંખ, આંખ બંને છે ને. મગજ શાનું કામ કરે? વિચાર શક્તિનું. અને આંખ, બંને આંખો દ્વારા આપણે શું કરી શકીએ? વસ્તુઓ જોઈ શકીએ. પછી શું છે? કાન, કાન તમારા ભાઈ છે ને, કાન, કાન દ્વારા આપણે સાંભળી શકીએ. તો કાન. પછી નાક, નાક છે ને બધાનું, નાક દ્વારા આપણે સુગંધ મેળવી શકીએ, સૂંઘી શકીએ. અને ઘરમાં મમ્મીએ શું બનાવ્યું એ જાણી શકાય ને નાક દ્વારા, સૂંઘી શકાય ને. હા. પછી શું છે? મોં, મોં બધાનું મોં છે ને, મોં દ્વારા આપણે શું કરી શકીએ? બોલી શકીએ, ખાઈ શકીએ. શાના વડે ખાઈ શકીએ? મોં દ્વારા જ ને. હા, તો એ મોં. હવે આપણે જોઈએ આંખ વડે જોઈ શકાય. તો શું? આંખ વડે જોઈ શકાય, કાન વડે સાંભળી શકાય, નાક વડે શ્વાસ લઈ શકાય અને સૂંઘી શકાય, જીભ વડે બોલી શકાય અને સ્વાદ પારખી શકાય, દાંત વડે ચાવી શકાય, મોં વડે ખાઈ શકાય. બાળ મિત્રો, મોં વડે ખાઈ શકાય ને. હા, તો અહીંયા કપાળ આપેલું છે, કપાળ. પછી આ બાજુ દર્શાવેલું છે ત્યાં વાળ છે ને, તે વાળ. આ છે નાક, આ આંખ, આ કાન. કાન કેટલા હોય છે? બે. હોઠ, હોઠ કેટલા? ઉપર નીચે એમ કરીને બે. પછી ગરદન, ડોક, બધાની ગરદન છે ને. પછી જીભ, જીભ છે ને મોઢામાં આપણી, હા જીભ. પછી તમે સાના વડે ચાવી શકો, કઈ પણ ખાઓ એ સાના વડે ચાવી શકો? તો તે છે દાંત. અને નાક, એના દ્વારા આપણે સૂંઘી શકીએ. બાળ મિત્રો, આ તો સામાન્ય જ ખ્યાલ છે, એ તો બધાને ખબર જ છે. ખબર છે ને, બધાને આવડે છે ને? મને તો ખબર છે કે બધાને આવડે છે. હા બાળકો, હવે આપણે આગળ જોઈએ. હા, પછી છે ધડ, ધડ. ધડ એ માથું, હાથ અને પગને જોડે છે. ધડ, આ જે ધડ છે એ વચ્ચે છે, એના ઉપર માથું જોડાયેલું છે ને, આ બાજુ હાથ જોડાયેલા છે, અહીંયા નીચેથી પગ પણ જોડાયેલા છે. એટલે ધડ એ માથું, હાથ અને પગને જોડે છે. ધડમાં નીચેના ભાગ આવેલા છે, ધડમાં અહીંયા જે બતાવેલા છે એ ભાગ આવેલા છે. તો ધડમાં છાતી, છાતી જે કરી એ આવેલી છે, પેટ આવેલું છે ને, છાતી, પેટ. પછી પાછળની બાજુમાં પીઠ, કમર. ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર આવેલા છે. આગળ હાથ, હાથ વિશે જાણીએ. આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. આપણે સવારમાં દૂધ પીવામાં તેમનો ઉપયોગ કરીએ છીએ. સવારમાં દૂધ પીવા માટે હાથનો ઉપયોગ કરીએ ને. હાલમાં અમે તમારા વિડીયો જોવો છો, તો વિડીયો જોવા માટે હાથમાં મોબાઈલ પકડેલો છે ને, તો એ પણ એક ઉપયોગ જ કહેવાય ને. પછી હાથમાં નીચેના ભાગ આવેલા છે,
તો બાળ મિત્રો હાથમાં કયા કયા ભાગ આવેલા છે એ જોઈએ. હા, ધ્યાન આપતા રહેજો. અહીંયા હાથમાં ખભો દેખાય, આ આપણો હાથ છે ને. હાથમાં ઉપરના ભાગે શું છે? ખભો. ખભા ઉપર હાથ મૂકે એમ કે ને મમ્મી ને, હા તે ખભો. પછી શું છે? કોણી. કોણી જ્યાંથી આપણા બંને સાથ આપણો હાથનો ભાગ વાંકો વરી શકાય એને કોણી કહેવાય. પછી આ છે કાંડું. આ છે હાથનું કાંડું. કાંડું, કાંડુમાં શું કરી શકાય? કાંડું વડે હાથની મુવમેન્ટ ફેરવી શકાય. આ રહ્યું કાંડું, આપણું કાંડું આને કહી શકાય. અને પછી છે અંગૂઠો. અંગૂઠો તો કોને કહેવાય? બધાને ખબર જ ને. આ રહ્યો અંગૂઠો. પછી શું છે? આંગળીઓ. તો આંગળીઓ બધારી છે ને, પાંચે પાંચ આંગળીઓ છે ને. હા, આને ચિત્રમાં દેખાય છે હથેળી. હથેળી કોને કહેવાય? તો આ રહી હથેળી. બાળ મિત્રો, હાથના ભાગની ખ્યાલ આવ્યો તમને? હવે આપણે પગ વિશે શીખીએ. પગ, પગ આપણને પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ. આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ. પગમાં નીચેના ભાગ આવેલા છે બાળ મિત્રો. તો પગમાં કયા કયા ભાગ આવેલા એ જોઈએ. તમારા પગમાં જોતા રહેજો હને. તો અહીંયા જે ભાગ છે આપણો એને શું કહેવાય? સાથળ. આ જે ભાગ એને શું કહેવાય? સાથળ. પછી નીચેનો ભાગ અહીંયા જે છે, અહીંયા કયો ભાગ છે? ઘૂંટણ, ધીચણ. ઘૂંટણ સોલાઈ જાય ને, તમે રમત રમતા હોય ત્યારે ઘૂંટણ સોલાઈ જાય ને, પડી જાઓ ત્યારે. હા, તો ઘૂંટણ સોલાઈ ગયેલા હોય. હા, પછી બાળ મિત્રો આગળ વધીએ. જે પગના પાટલી, આપણે પગની પાટલી કહીએ એને અહીંયા પગની એડી કહેવામાં આવી છે. એડી, એડી જે પાછળનો ભાગ છે પગનો એને એડી કહેવાય. અને જે આપણે પાંચ આંગળીઓ છે ને પગની એને પંજો કહેવાય. અને આ રહી આપણી ઘૂંટી. જેમ હાથમાં કોણી આવી તેમ કાંડું આવ્યું, જેવી રીતે હાથમાં કાંડું કહેવાય તેમ પગમાં અહીંયા જે આડકી આવે એ ઘૂંટી તરીકે ઓળખાય હને. બાળ મિત્રો, પગમાં સાઠળ, સાઠળ જોયું ને, ઘૂંટણ, ધીચણ, ઘૂંટણ પણ જોયું, ઘૂંટી, ઘૂંટી એ પણ જોઈ, એડી અને પંજો આવેલા છે. પગ વડે ચાલી શકાય, દોડી શકાય અને કૂદકા મારી શકાય. બાળ મિત્રો, પગ વડે શું કરી શકાય? ચાલી શકાય, દોડી શકાય, કૂદકા મારી શકાય. અને હા બાળ મિત્રો, હવે બાજુમાં સ્વાધ્યાય આપેલું છે. અહીંયા બાજુમાં સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયનો મીનિંગ ખબર ને? સ્વ અધ્યાય એટલે કે તમે જે અત્યાર સુધી શીખ્યા તે તમારી જાતે સ્વ અધ્યાય એટલે કે જાતે લખવાનું છે. તો અહીંયા તમને નામ આપેલા જ છે. કપાળ, ઘૂંટણ, આ ચિત્ર છે દેખાય એમાં તીરની નિશાની પણ આપેલી જ છે. કયા બોક્સમાં શું લખવાનું છે તે લખેલું જ છે. અહીંયા મમ્મી પપ્પાની મદદથી તમારે આ સ્વાધ્યાય કરવાનું છે. કરશો ને બાળ મિત્રો? હા, આ સ્વાધ્યાય તમારે મમ્મી પપ્પાની મદદથી કરવાનું છે. અને હા, પછી આગળ જોઈએ આપણે. આગળ એક સ્વાધ્યાય જ આવે છે, સ્વાધ્યાયનો પ્રશ્ન બે, જેમાં છે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે આપેલી ખાલી જગ્યા પૂરો. તો બાળ મિત્રો, આ તો આપણે ભણી ગયા એ જ છે. એ પણ તમારે સ્વાધ્યાય તમારી બુકમાં લખવાનું રહેશે. અને હું પુનરાવર્તન કરાવું પણ તમારે જ્યારે તમે પુસ્તક લઈને બેસો ત્યારે તમારે જાતે લખવાનું છે. હાલ હમણાં હું પુનરાવર્તન કરાવું છું. આપણા એક હાથમાં કુલ
खाली जगह आंगणा छे, एक हाथ में कुल केटला आंगणा कहेवाय? एक हाथ में आपणे गणीए 1 2 3 4 5, तो एक हाथ में कुल केटला आंगणा छे? 5, तो अहींया 5 आपेला छे ने, तो ए 5 लखवाना रहेशे। पछी आपणा बन्ने हाथना मळीने कुल खाली जगह आंगणा थाय छे। आ बन्ने हाथ अहींया पाड़ेला छे ने चित्रमां, तो गणीए आपणे बन्ने हाथनी आंगळीओ केटली थाय ते? 1 2 3 4 5 6 7 8 9 10, 10 થાય ને। ચિત્રમાં ગણવાની વાત શું, આપણને મોડે જ આવડવું જોઈએ ને કે આપણી હાથની ટોટલ આંગળી કેટલી છે। હા, કોણીએ આપણા ખાલી જગ્યાનો ભાગ છે, કોણીએ આપણા ખાલી જગ્યાનો ભાગ છે, હાથનો કે પગનો? હાથનો, કોણીએ આપણા હાથનો ભાગ છે। નંબર 4, ઘૂંટણ ધીચણ એ આપણા ખાલી જગ્યાનો ભાગ છે, ઘૂંટણ શેનો ભાગ છે? તો એ શેનો ભાગ કહેવાય? ઘૂંટણ શેનો ભાગ કહેવાય? પગનો। હા, પછી ખભો એ આપણા ખાલી જગ્યાનો ભાગ, એક ભાગ છે, ખભો એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, તો ખભો ઉપર આવે ને, તો ઉપરના ભાગમાં આપણા હાથ કે પગ, તો ખભો તો ઉપર આવે છે, એટલે ખભો એ આપણા હાથનો એક ભાગ છે। પછી છે પેટ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે, પેટ આપણું જે પેટ છે એ શાનો એક ભાગ છે? ધડ કે માથાનો? ધડ કે માથાનો, તો શેનો આવશે? ધડનો, માથું તો ઉપર રહી જાય ને, તો પેટ ને માથું કેમ મિક્સ થવાનું? ધડ સાથે જ મિક્સ થાય ને, એટલે પેટ એ આપણા ધડનો એક ભાગ છે। આગળ નંબર 7, ચિત્રમાં દેખાય છે આપણે આપણા ખાલી જગ્યા વડે સાંભળીએ છીએ, શાના વડે સાંભળીએ છીએ? વાળ કે કાન? તો બાળ મિત્રો કાન દ્વારા સાંભળીએ ને, તો શું આવશે જવાબમાં? આપણે આપણા કાન વડે સાંભળીએ છીએ। આપણે નંબર 8, આપણે આપણા ખાલી જગ્યા વડે સૂંઘીએ છીએ, ખાલી જગ્યા વડે સૂંઘીએ છીએ, કાન કે નાક? તો શેના વડે આપણે સૂંઘીએ, શાના વડે? નાક વડે। તો બાળ મિત્રો અહીંયા શું આવશે? આપણે આપણા નાક વડે સૂંઘીએ છીએ। આગળ, આપણે આપણી ખાલી જગ્યા વડે સ્વાદ પારખીએ છીએ, આપણે આપણી ખાલી જગ્યા વડે સ્વાદ પારખીએ છીએ, જીભ કે આંખ? જીભ કે આંખ, બાળ મિત્રો શું આવશે? હા, જીભ, આપણે આપણી જીભ દ્વારા સ્વાદ પારખીએ છીએ। આગળ નંબર 10, આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ, આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ, ગરદન વડે કે આંખ વડે? અહીંયા ચિત્રમાં શું આપેલું છે? આંખ, ચિત્રમાં જોવાની વાત નથી, પણ આપણે આપણી રીતે વિચારવાનું છે કે ગરદન વડે આપણે વસ્તુ જોઈ શકીએ કે આંખ વડે જોઈ શકીએ? આંખ વડે, તો આંખ વડે આપણે આપણી આંખ વડે જોઈએ છીએ। આગળ નંબર 11, આપણે આપણી ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવીએ છીએ, ચામડી વડે સ્પર્શ અનુભવીએ કે ગરદન વડે? તો અહીંયા શું આવશે? ચામડી વડે, આપણે આપણી ચામડી વડે સ્પર્શ અનુભવીએ છીએ। કોઈને પણ પકડીએ તો આપેલા ચામડી પર આપણને પકડે તો જ આપણને કોઈ સ્પર્શ કર્યો એમ ખ્યાલ આવે ને? હા, તો આપણે આપણી ચામડી વડે સ્પર્શ અનુભવીએ છીએ। આગળ નંબર 12, આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ, દાંત કે હોઠ? તો બાળ મિત્રો દાંત વડે જ આપણે ઘણું બધું ખાઈએ ને, તો શું આવશે? આપણે આપણા દાંત વડે ચાવીએ છીએ। આગળ જોઈએ બાળ મિત્રો, આપણો તો આજે અભ્યાસક્રમ જ પૂરો થઈ ગયો,
મજા આવી ગઈ. હા બાળ મિત્રો, તમને બધાને સમજ પડી ને? હે, આ છે આપણું સામાન્ય જ્ઞાનનું પ્રથમ પ્રકરણ, જેમાં છે શરીરના ભાગ. બાળ મિત્રો, એકવાર ફરીથી જોઈ લે. શરીરના ભાગ કયા કયા? તો ત્રણ ભાગનું બનેલું છે આપણું શરીર. કેટલા ભાગનું બનેલું છે? ત્રણ. માથું, ધડ, હાથ પગ. માથું, ધડ, હાથ પગ. અને બધાને યાદ છે ને કે આપણું શરીર ત્રણ ભાગનું બનેલું છે, માથું, ધડ અને હાથ પગ. જેમાં માથામાં શું શું હોય છે? માથામાં કપાળ હોય, વાળ હોય, નાક હોય, દાંત, જીભ, આંખ, કાન, હોઠ, ગરદન હોય છે ને, બધાને જ છે ને. હા, પછી આગળ ધડ. ધડ એ માથું, હાથ અને પગને જોડે છે. તો ધડમાં, ધડ એ શું કરે છે? માથું, હાથ અને પગને જોડે છે. તો ધડમાં કયા કયા ભાગો આવેલા છે? છાતી, પેટ, પીઠ, કમર. ધડમાં કયા કયા ભાગો આવેલા છે? છાતી, પીઠ, પેટ, પીઠ, કમર. આગળના ભાગ કયા? તો છાતી અને પેટ. પાછળના ભાગ કયા? તો પીઠ અને કમર. હવે છે હાથ. આપણે હાથ વડે શું? વસ્તુને સ્પર્શી શકીએ, એટલે કે વસ્તુ પકડી શકીએ અને કંઈ પણ ઉપયોગ કરી શકીએ હાથનો. ઘણી બધી જગ્યાએ, જેવી કે તરીકે, દાખલા તરીકે અમે પેન્સિલ પકડી છે ને હાથ વડે, હા, તો હાથમાં પણ ઘણા બધા ભાગો છે. તો કયા કયા ભાગો છે હાથમાં? ખભો, કોણી, કાંડું, અંગૂઠો, આંગળીઓ, હથેળીઓ. આ બધું આપણે શીખી ગયા ને. હા, આ તો ઉપર નજર ફેરવી લઈએ. પગ. પગ, પગમાં પણ ઘણા બધા ભાગો છે. સાથળ, ઘૂંટણ, ઢીંચણ, એડી, પંજો, ઘૂંટી, આ બધું આપણા બધાના શરીરમાં આવેલું જ છે, પણ આપણને ખબર નથી કે આનું નામ આ છે. તો બાળ મિત્રો, આ આપણા પ્રકરણ પરથી આપણે શરીરના ભાગો, આ જે આપણું પ્રથમ પ્રકરણ છે ને શરીરના ભાગ, એના પરથી આપણે ચોક્કસ નામ શીખી ગયા. તમને બધાને સમજ પડી ને બાળ મિત્રો? હા, ચાલો, થેન્ક યુ, અને આવતા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ બાળ મિત્રો.